ઉર્જા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન વિશે અભ્યાસ કરવાના છીએ. અહીંયા આપણે આજે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે આપણે વાત કરવાના છીએ, એ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં જે સર્વસામાન્ય બાબત છે એ છે કાર્બોનિલ સમૂહ. અને માટે આપણા આ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને આપણે કાર્બોનિલ સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ. આ કાર્બોનિલ જે સંયોજનો છે એ કાર્બોનિલ સંયોજનોમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય છે, જેને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં જે કાર્બોનિલ સમૂહ છે જેમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયા છે, એમાં રહેલો કાર્બન જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અને પરમાણુ સાથે જોડાઈને આપણને જુદા જુદા સંયોજનો આપી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહમાં કાર્બન માં એક આલ્કિલ સમૂહ અને બીજા બંધ સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હોય એટલે એવા સંયોજન આપણે આલ્ડિહાઇડ સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં તમે આલ્કિલ કે એરાઇલ એક બંધથી આલ્કિલ કે એરાઇલ સમૂહ જોડાય છે, જ્યારે બીજા બંધથી હાઇડ્રોજન જોડાય છે. એવી જ રીતે કીટોનની વાત કરીએ, કીટોનમાં કાર્બન સાથે બે આલ્કિલ અથવા બે એરાઇલ અથવા આલ્કિલ એરાઇલ સમૂહ જોડાય ત્યારે આવા કાર્બોનિલ સંયોજનને આપણે કીટોન સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કોને કહેવાય? તો કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ સમૂહ સાથે એક આલ્કિલ સમૂહ અને બીજો હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહ જોડાય ત્યારે બનતા સંયોજનને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એસિડ હેલાઇડ સંયોજનો. જો કાર્બોનિલ સમૂહ સાથે આપણે એક આલ્કિલ સમૂહ જોડ્યો હોય અને બીજા બંધ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને આપણે એસાઇલ હેલાઇડ અથવા એસિડ હેલાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી એમાઇડ સંયોજનો. જો વિદ્યાર્થી મિત્રો, કાર્બોનિલ કાર્બન સાથે એક બંધથી આલ્કિલ સમૂહ જોડાયેલો હોય અને બીજા બંધથી એમિનો સમૂહ NH2 સમૂહ જોડાયેલો હોય તો તેવા સંયોજનોને આપણે એમાઇડ સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડના બે વ્યુત્પન્ન, જે અહીંયા આપણને એસ્ટર અને એસિડ એનહાઇડ્રેટ સ્વરૂપે જોવા મળે છે. જો કે એસિડ ક્લોરાઇડમાં પણ આપણે એ રીતે સમજાવી શકીએ, પણ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ બને ત્યારે કાર્બન સાથે એક બંધથી હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય. આ હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલો હાઇડ્રોજન જો આલ્કિલ સમૂહે વિસ્થાપિત થાય એટલે તમે જોઈ શકો છો RC OR- થશે. આર કે આર ડેશ કોઈ પણ આપણે લખી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા હાઇડ્રોક્સિલનું માં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કિલ વડે કરવામાં આવે તો એસ્ટર સંયોજન બને છે. એવી જ રીતે એસિડ એનહાઇડ્રાઇડ, આમાં પણ જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડમાં રહેલા હાઇડ્રોક્સિલમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે કરવામાં આવે, COR જેને એસાઇલ સમૂહ કહેવાય, અને બનતા સંયોજનને આપણે એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અહીંયા કુદરતમાં વપરાતા કેટલાક આલ્ડિહાઇડ સંયોજનો કે જે સુગંધ માટે છે એ આપણે આગળ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખીએ છીએ કે નામકરણ જે આપણે 11મામાં પણ આપણે આ નામકરણનો અભ્યાસ કરેલો છે તો એની સ્વ અધ્યયન તરીકે પ્રેક્ટિસ કરી અને નામકરણ આપણે જોઈ લઈશું, કારણ કે 11મા ધોરણમાં આપણે એ નામકરણ આવી જાય છે એટલે આપણે જોયેલું છે. તો અહીં આપણે કાર્બોનિલ સમૂહના બંધારણની ચર્ચા કરવાના છીએ. કાર્બોનિલ સમૂહના બંધારણમાં આપણે હમણાં જ વાત કરી કે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો દ્વિબંધ કેવી રીતે બને છે એ પહેલાં સમજી લઈએ.
तो कार्बोनिल कार्बन में जो कार्बन है ये एसपी टू संकरण धरावे अने एसपी टू संकरण धरावत होवा कार्बन की एक पी कक्षक के जे संकरण में भाग लेती नहीं ए आ एसपी टू संकरण धरावता बंधारण समतल ने लंब रूपे हो एवी रीते ऑक्सिजन पास पण एक पी कक्षक छे जे संकरण में भाग लेती नहीं। तो आ बने जे पी कक्षको एक बीजा पर ओवरलेप थी अने कार्बन ऑक्सिजन वच्चे द्विबंध बनावे छे। अहीं कार्बोनिल समूह जो बंधारण है एमां एसपी टू संकरण होवाथी ए समतल्य बंधारण धरावे छे। तो आ रीते कार्बोनिल समूह में बीजी विशेषता एवी छे कि ऑक्सिजन की विद्युत ऋणता वधारे होवाने कारणे इलेक्ट्रॉन ए ऑक्सिजन उपर जशे अने ऑक्सिजन उपर जशे ऑक्सिजन ए आंशिक ऋण भारित थशे अने कार्बन आंशिक धन भारित थशे एटले बंध आपणो ध्रुवीय थई जशे। तो आ रीते आपणे बंधनी ध्रुवीयता जेमां ऑक्सिजन ए आंशिक ऋण भारित बनशे अने कार्बन ए आंशिक धन भारित बनशे एटले ध्रुवीय बंधनुं निर्माण थाय छे। हवे विद्यार्थी मित्रों आपणे आल्डिहाइड ने कीटोन संयोजन की बनावट जोवाना छे। एमां केटलीक बनावट तमे आपणा 12मा धोरणमां ज 11मा चेप्टरमां आपणे भणी गया छे एटले त्यां तमारे जोई लेवानी छे। त्यार पछी हाइड्रोकार्बन संयोजनमांथी आपणे आल्डिहाइड ने कीटोन केवी रीते बनावी शकीए छीए ए पण आपणा 11मा धोरणना एकम 13मां छे ए पण जोई लीधुं छे। एना पछी जलीयकरणनी एक प्रक्रिया छे पण आपणे 11मा धोरणमां एकम 13मां। हवे आपणे जोवाना छे आल्डिहाइड संयोजन बनावट एसाइल क्लोराइडमांथी। आ प्रक्रियाने खास याद राखवानुं के परीक्षामां पूछाय त्यारे રોઝેનમુન્ડ રિડક્શન તરીકે ઓળખીએ છીએ। તો રોઝેનમુન્ડ રિડક્શન જેમાં એસાઇલ ક્લોરાઇડનું આપણે આલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરવાનું છે। એસાઇલ ક્લોરાઇડને તમે એસિડ ક્લોરાઇડ મેં આગળ પણ વાત કરી, એસિડ હેલાઇડ પણ તમે કહી શકો, એસાઇલ ક્લોરાઇડ પણ કહી શકો। તો એનું આપણે કેવી રીતે રિડક્શન કરીએ છીએ આપણે જોવાના છે અહીંયા આગળ। તો એસાઇલ ક્લોરાઇડનું રિડક્શન એ બેરિયમ સલ્ફેટ એના પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર આપણે હાઇડ્રોજનીકરણ, જો એચ ટુ એ હાઇડ્રોજનીકરણ માટે છે અને નીચે PDBSO4 એટલે અહીંયા બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે આપણને આલ્ડિહાઇડ એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ જોવા મળે છે। તો આ રીતે આપણે આપણી પ્રક્રિયામાં જે એસિડ ક્લોરાઇડ છે જેમ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, બેન્ઝાઇલ ક્લોરાઇડમાં હેલોજન દૂર થાય છે અને એને સ્થાને એ હેલોજન હાઇડ્રોજન સાથે જોડાઈ જશે એટલે આપણને આલ્ડિહાઇડ નિપજ મળે છે। નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી, નાઇટ્રાઇલ સંયોજનો એટલે જેમાં સાયનો CN સમૂહ આવતા હોય જેને આપણે નાઇટ્રાઇલ સંયોજનો તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી એસ્ટર સંયોજનો પણ જોવાના છે પણ હા અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે નાઇટ્રાઇલ સંયોજનનું જ્યારે આપણે આલ્ડિહાઇડમાં રૂપાંતર કરવું હોય ત્યારે પહેલું રિડક્શન કરવામાં આવશે। રિડક્શન કરવાથી અનુવર્તી ઇમાઇન મળશે, ઇમાઇન જેટલા કાર્બન ધરાવતો આપણો નાઇટ્રાઇલ હોય એટલા જ કાર્બન ધરાવતો આપણને ઇમાઇન મળશે અને જેનું જળ વિભાજન કરવાથી આપણને આલ્ડિહાઇડ મળશે। તો અહીંયા આગળ પ્રક્રિયામાં આપણને નાઇટ્રાઇલ સંયોજન RCN પ્લસ ટેનસ ક્લોરાઇડ SnCl2 અને HCl, કારણ કે રિડક્શન કરતા પદાર્થો છે, SnCl2 અને HCl ભેગા થશે એટલે હાઇડ્રોજન મુક્ત થશે અને એ ઇમાઇન સંયોજન નિર્માણ કરશે। C(NN) હોય એમાંથી એક બંધ તૂટી જશે એટલે RCH(NH) બનશે જેનું જલીય એસિડ એટલે કે H3O પોઝિટિવ વડે જળ વિભાજન કરવાથી આપણને જ્યાં ઇમાઇન સંયોજન છે ઇમાઇન સંયોજનમાં જે NH છે એ NH3 સ્વરૂપે મુક્ત થઈ જશે એટલે આપણને મળશે આલ્ડિહાઇડ RCHO અને આ પ્રક્રિયા આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખી લઈએ, સ્ટીફન રિએક્શન કહે તો પણ આપણે આ લખી શકીએ છીએ। બીજું આપણે નાઇટ્રાઇલ સંયોજનનું ડાઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ LHIBU2 એ રીતે આપણે લખ્યું છે એની હાજરીમાં આપણે રિડક્શન કરીશું એટલે એમાંથી ઇમાઇન સંયોજન મળશે અને આપણે ત્યારબાદ એનું જળ વિભાજન કરીને
आल्डिहाइड मेळवी शकीए छीए। तो अहींया आपणे आ प्रक्रिया दर्शावी छे, એમાં તમે જોઈ શકો છો કે RCNમાંથી RCHO આલ્ડિહાઇડ બની જશે। એવી જ બીજી નીચે પ્રક્રિયા આપી છે, એમાં પણ આપણે આલ્ટે આલ્ડિહાઇડ મેળવી શકીએ છીએ। તો ત્યાર પછી એસ્ટર સંયોજનનો પણ આપણે આ રીતે આપણા જે ઉદ્દીપક છે ડાઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણે આલ્ડિહાઇડ મેળવી શકીએ છીએ। તો એસ્ટર સંયોજનનો પણ ડાઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પ્રક્રિયા કરવાથી રિડક્શન થઈ અને આપણે આલ્ડિહાઇડ સંયોજનો, તમે જો આપણી જે એસ્ટર સંયોજન છે એમાં C00C2H5 પાછળના જે ભાગની એની વાત કરું છું, એનું રિડક્શન થઈને પાછળનો જે ભાગ છે O C2H5 દૂર થશે અને તે હાઇડ્રોજન જોડી જશે, એટલે આપણે અહીંયા આલ્ડિહાઇડ નિપજ મળે છે। તો નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટર સંયોજનોમાંથી આપણે આલ્ડિહાઇડ સંયોજનો બનાવ્યા। હવે હાઇડ્રોકાર્બન સંયોજનો, એમાંથી આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજન એટલે આલ્ડિહાઇડ સંયોજનો બનાવવાના છે। તો પહેલું આપણે મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા, મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન, જેનું ઓક્સિડેશન કરવાના છે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2, અને એનું સૌ પ્રથમ પહેલાં ક્રોમિયમ સંકીર્ણ બનશે અને પછી એના જળ વિભાજનથી આપણને બેન્ઝાઇલિડ મળશે। તો તમે જોઈ શકો છો અહીંયા ટોલ્યુઇન, જેને આપણે મિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ, કાર્બન ડાયસલ્ફાઇડ એ દ્રાવક છે, તેની હાજરીમાં ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ઓક્સિડેશન કરતા પદાર્થ છે CrO2Cl2, અને આપણે ક્રોમિયમ સંકીર્ણ મળે છે। ત્યાર પછી આપણે જળ વિભાજન ક્રિયાને આપણે બેન્ઝાઇલડિહાઇડ મળે છે। આ પ્રક્રિયાને આપણે ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, યાદ રાખવાનું છે, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલડિહાઇડ બનાવવાની ઇટાર્ડ પ્રક્રિયા। ત્યાર પછી બીજી પ્રક્રિયા છે, એમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા ક્રોમિયમના ઓક્સાઇડ CrO3 નો ઉપયોગ કરી અને આપણે 273 થી 283 કેલ્વિન તાપમાને એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીશું। એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીશું એટલે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા આપણે નિપજ તરીકે આપણે બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળશે। બેન્ઝિલિડીન ડાયએસિટેટ એસ્ટરીકરણ જેવી એસાઇલેશન જેવી પ્રક્રિયા છે, એટલે અહીંયા CH3 સાથે OCOCH3 જોડાશે અને આપણી પ્રક્રિયામાં આપણે બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળશે। એનું જળ વિભાજન કરીએ જલીય એસિડની હાજરીમાં એટલે આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। તો આ રીતે આપણે ટોલ્યુઇનનું આ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે CrO3 જેવા ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી આપણે મધ્યવર્તી નિપજ મેળવીશું, એનું જળ વિભાજન કરવાથી એસિડની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। ત્યાર પછી ટોલ્યુઇનના ક્લોરિનેશનથી જળ વિભાજન, ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં, જે HNU લખ્યું છે ને એ અલ્ટ્રાવાયોલેટ રેઝ લખે છે, એ સૂર્યપ્રકાશ પણ લખી શકો। સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરવાથી પહેલાં બેન્ઝાલ ક્લોરાઇડ એકચ્યુઅલી બેન્ઝાલ ડાયક્લોરાઇડ કહેવાય, પણ બેન્ઝાલ ક્લોરાઇડ પણ કહી શકાય, બેન્ઝાલ ક્લોરાઇડ બનશે। આ બેન્ઝાલ ક્લોરાઇડનું જળ વિભાજન 373 કેલ્વિન તાપમાને આપણે કરીશું એટલે બેન્ઝાલ ક્લોરાઇડમાંથી આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। તો ક્લોરિનેશન દ્વારા પણ આપણે આ રીતે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવી શકીએ છીએ। ત્યાર પછીની પ્રક્રિયા છે, જેમાં આપણે ગટરમેન કોચ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, એમાં આપણે બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવીએ છીએ। તો બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ HCl સાથે પ્રક્રિયા, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl લો અથવા CU2Cl લખો, CU2Cl2 લખો તો પણ ચાલશે, એમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl સાથેની પ્રક્રિયા છે અને પ્રક્રિયાથી સીધું જ આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। તો આ રીતે આપણે ગટરમેન કોચ પ્રક્રિયાથી બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકે છે, એટલે કે આપણે અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડિહાઇડ સંયોજનો મેળવ્યા છે। એના પછી આપણી કીટોનની પ્રક્રિયા છે, કીટોન સંયોજનની બનાવટ, પહેલી છે એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી કીટોનની બનાવટ। તો પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલો છે, જેને આપણે અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહીશું, RMgX + CdCl2 કેડમિયમ ક્લોરાઇડ
प्रक्रिया थे, प्रक्रिया थे अपने डाय आल्काइल कैडमियम मळशे आर टू सी डी, अने ए आर टू सी डी ने फरी आपणे एसाइल क्लोराइड साथ प्रक्रिया करीशुं एटले आपणे आर डेश सी ओ आर ए कीटोन मळे छे अने आपणे कैडमियम डायक्लोराइड ए आपणी बाय प्रोडक्ट है। तो आपणी प्रक्रिया में ग्रिग्नार्ड प्रक्रिया साथ कैडमियम क्लोराइड प्रक्रिया करवाथी डाय आल्काइल कैडमियम मळे छे। आ डाय आल्काइल कैडमियम नी आपणे एसाइल क्लोराइड साथ प्रक्रिया करवाथी आपणे कीटोन संयोजन मळे छे। त्यार पछी नाइट्राइल संयोजन में कीटोन संयोजन, नाइट्राइल संयोजन में कीटोन संयोजन बनावा माटे नाइट्राइल संयोजन ग्रिग्नार्ड प्रक्रिया साथ ईथर की हाजरी में, ईथर ए आपणो कार्बनिक द्रावक है, एनी हाजरी में आपणे पहेला प्रक्रिया करीशुं। त्यारे प्रक्रिया में योगशील प्रक्रिया थी आपणे मध्यवर्ती निपज मळशे अने आ मध्यवर्ती निपजनुं जलीय एसिड की हाजरी में जल विभाजन की प्रक्रिया करवाथी आपणे कीटोन मळे छे। तो अहीं तमे जोई शको छो कि आ रीते आपणे नाइट्राइल संयोजन में कीटोन संयोजन प्रोपियोफिनोन नामनुं आपणे कीटोन संयोजन मळे छे, जेने आपणे वन फिनाइल प्रोपेन तरीके पण आपणे ओळखीए छीए। तो आ रीते नाइट्राइल संयोजन में प्रक्रिया द्वारा तमे जोई शको छो ग्रिग्नार्ड प्रक्रियकना बे भाग थशे केवी रीते, तो एक एम जी बी आर अने सी सिक्स एच फाइव ए आपणा कार्बन ट्रिपल बॉन्ड नाइट्रोजन है एमांथी एक बंद तूटी जशे एटले कार्बन नाइट्रोजन वच्चे द्विबंध रहेशे, एक भाग एटले सी सिक्स एच फाइव ए कार्बन साथे जोड़ाशे अने बाकीनो जे छे ए नाइट्रोजन साथे जोड़ाशे अने मध्यवर्ती निपज मळशे अने पछीनुं जळ विभाजन करशो एटले जे एन एम जी बी आर छे ने ए निकळी जशे एन एच टू एम जी बी आर थी अने जे ऑक्सिजन छे पाणीमांथी आवशे अने कार्बनना द्विबंध साथे जोड़ी जशे। बेन्जीन अथवा विस्थापी बेन्जीन संयोजन में, तो अहीं आपणे आपणी जे प्रक्रिया है फिडल क्राप्स एसाइलेशन प्रक्रिया तरीके आपणे ओळखीए छीए। निर्जल एल्युमिनियम क्लोराइड ने हाजरी में एसिटाइल क्लोराइड अथवा एसिड क्लोराइड की हाजरी में आपणे जे प्रक्रिया करीए त्यारे एसाइल समूह सी ओ सी एच थ्री समूह बेन्जीन पर जोड़ाय छे अने आ रीते आपणे एसिटोफिनोन अथवा बेन्जोफिनोन जेवी निपज आपणे मेळवी शकीए छीए, जेने बेन्जीनना विस्थापनथी एटले के बेन्जीन फिडल क्राप एसाइलेशन प्रक्रिया आपणे कीटोन बनावी शकीए छीए। त्यार पछी आपणे भौतिक गुणधर्मोनी चर्चा करवाना छे। विद्यार्थी मित्रो, भौतिक गुणधर्मो मोटा भागे आपणे उत्कलन बिंदु एनी भौतिक स्थिति अने द्राव्यतानी चर्चा करीए छीए। तो अहींया तमे आप्युं छे के जे बधा अल्डिहाइड संयोजनो छे एमां मिथेनॉल એ વાયુ સ્વરૂપે ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી છે અને આલ્ડિહાઇડ સંયોજનો અને કેટલાક કીટોક સંયોજનો એ ઓરડાના તાપમાને કાં તો ઘન હોય અથવા તો પ્રવાહી હોય છે। અહીંયા આપણે એક ખાસ યાદ રાખીએ છીએ આલ્ડિહાઇડ કીટોન અને એમના ઉત્કલન બિંદુ એ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતાં ઊંચા હોય છે, પણ આલ્કોહોલ કરતાં સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતાં નીચા હોય છે। तो आप याद रखी कि आलडीएन कीटोन में कार्बन डबल बॉन्ड ऑक्सिजन ध्रुवीय बन है, ये ध्रुवी एनी ध्रुवीयता ए हाइड्रोकार्बन आल्केन हाइड्रोकार्बन अथवा तो ईथर में रहेला जो बंद है एना करता वधारे छे, अने माटे ईथर अने हाइड्रोकार्बन संयोजनों करता आल्केन हाइड्रोकार्बन संयोजनों करता एमना वच्चे आंतरआण्विक आकर्षण वधारे होय छे। ज्यारे आल्कोहोल नी वात करीए तो आल्कोहोल में ओएच बंद है અને ઓએચ બંધને કારણે એ આંતરઆણ્વીય બંધ બનાવે જે આલ્ડિહાઇડને કીટોનમાં નથી, એટલે આલ્ડિહાઇડ કીટોન કરતાં અનુવર્તી આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ આલ્ડિહાઇડને કીટોન કરતાં અનુવર્તી આલ્કેન અને ઇથરના ઉત્કલન બિંદુ નીચા હોય। અહીંયા આગળ આપણે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે આલ્કેન ઇથર આલ્ડિહાઇડ કીટોન એમ નીચે જતા જ અને નીચે આલ્કોહોલ એમ તમે જોઈ શકો છો કે એમાં જેમ જેમ નીચે જઈએ છીએ તેમ તેમ ઉત્કલન બિંદુ વધે છે। અને આપણે ખાસ યાદ રાખીએ છીએ કે ઉપર આલ્કેન છે એનું સૌથી ઓછું ઉત્કલન બિંદુ છે, પછી ઇથરનું છે એના કરતાં થોડું આલ્કેન કરતાં ઇથરનું વધારે હોય છે, એમ આલ્કોહોલનું વધારે હોય છે કોના કરતાં આલ્ડિહાઇડને કીટોન કરે। ત્યાર પછી જલદ્રાવ્યતાની વાત કરીએ, જલદ્રાવ્યતા માટે પાણી સાથે આંતરઆણ્વીય ક્રિયા તો આંતરઆણ્વીય આકર્ષણ થવું જરૂરી છે। અને અહીંયા આપણે આકૃતિમાં દોરીને દર્શાવે છે કે આલ્ડિહાઇડ કીટોનમાં રહેલો જે કાર્બોનિલ સમૂહ છે એમાં ઓક્સિજન એ ઋણભારિત હોવાથી
પાણી સાથે આંતરાણવીય એચબંધ બનાવે છે, એ રીતે આલ્ડીહાઇડ પણ પાણી સાથે એચબંધ બનાવે છે. અને માટે આલ્ડીહાઇડ અને કીટોને પાણીમાં દ્રાવે છે. પણ એમની દ્રાવ્યતા જેમ જેમ કાર્બન સંખ્યા વધે છે, આલ્ડીહાઇડ અને કીટોનમાં જેમ જેમ કાર્બન સંખ્યા વધે છે તેમ એની દ્રાવ્યતા ઘટે છે. બરાબર. તો ત્યાર પછી આપણે યાદ રાખીએ કે આ બધા સંયોજનોમાં કાર્બનિક સંયોજન છે, એટલે કાર્બનિક દ્રાવક જેવા કે બેન્ઝીન, ઇથેન, મિથેનોલ, ક્લોરોફોર્મ વગેરેમાં તો બધા દ્રાવ્ય જ હોય છે. બીજી એક માહિતી છે, એમની ખાસ વિશેષતા છે કે આલ્ડીહાઇડ સંયોજનો ઓછા કાર્બન હોય ત્યારે તીવ્રવાસ, દાખલે ફોર્માલ્ડીહાઇડ તીવ્રવાસ ધરાવે છે. જેમ જેમ અણુનું કદ વધતું જાય તેમ વાસની તીવ્રતા ઘટતી જશે, એટલે ધીમે ધીમે પછી સુગંધ આપતા થશે. એટલે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એ આપણને સુગંધ આપતા અથવા સ્વાદવર્ધક પદાર્થ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે, એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ આ રીતે વ્યવહારમાં આપણે સુગંધ ધરાવતા પદાર્થ તરીકે અથવા તો એ સંયોજનો આપણે સ્વાદવર્ધક પદાર્થ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે એમની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છીએ. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં ખાસ યાદ રાખીએ આપણે કે જુદી જુદી પ્રક્રિયાઓ આપણે જોવાના છીએ. એમાં સૌથી પહેલાં આપણે જોવાના છીએ એ પ્રક્રિયા અહીંયા કે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા. આગળ જે આપણે ટૉપિક સમજાવ્યો છે એમાં આગળનો જે મુદ્દો મેં એકદમ કીધું એમાં કેન્દ્રાગ પ્રક્રિયકને બધું સમજાવ્યું છે, પણ એની જરૂરથી આપણે ડાયરેક્ટ આ પ્રક્રિયા સમજીએ છીએ. તો હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા અને અહીંયા આગળ પ્રક્રિયા જે છે એ કેન્દ્રાનુલગી યોગશીલ પ્રક્રિયા અને સાથે કેન્દ્રાનુલગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ, એ બંને પ્રક્રિયા આપણને જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો છો હાઇડ્રોજન સાયનાઇડ, તો કીટોન સાથે હાઇડ્રોજન સાયનાઇડનું જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ HCNની, ત્યારે આપણે જે CN છે એ કાર્બન સાથે જોડાશે અને જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે. તો અહીંયા આપણે HCLની જે પ્રક્રિયા છે એને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. શું કહીશું? યોગશીલ પ્રક્રિયા. એટલે તમે જુઓ દ્વિબંધમાં કાર્બન એ આંશિક ધનભારી છે માટે CN એના સાથે જોડી જશે અને ઓક્સિજન એ આંશિક ઋણભારી છે એટલે હાઇડ્રોજન એના સાથે જોડાશે. એટલે તમે જોઈ શકો છો સૌ પ્રથમ જ્યારે CNને આપણે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ ત્યારે HCN પ્લસ OH, એટલે આપણે ખાસ યાદ રાખીએ છીએ. તો આ પ્રક્રિયામાં આપણને સાયનોહાઇડ્રિન સંયોજનો મળશે, જેને શું કહેવાય, સાયનોહાઇડ્રિન. અને આ પ્રક્રિયા આપણે ખાસ કરીને HCN સાથે પ્રક્રિયા કરીએ ત્યારે એમાં પ્રક્રિયામાં ઉદ્દીપિત કરવા માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જે OHની વાત કરીએ છીએ ને એ પ્રક્રિયા ઉદ્દીપિત કરવા માટે આપણે OHનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી પ્રબળ કેન્દ્રાણુકી પ્રક્રિયક આપણને CN માઇનસ મળે છે જે કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે. તો આવી રીતે પ્રક્રિયામાં સાયનોહાઇડ્રિન નિપજ મેળવવા માટે દ્વિબંધના રહેલા જે દ્વિબંધ છે તૂટી જશે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે અને કાર્બન સાથે સાયનાઇડ જોડાશે. પછી આપણે જો આનું જળ વિભાજન કરીએ તો ફરી આપણે CNમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યું, પણ એ આપણે અહીં આગળ લખેલું નથી એટલે આપણે એની ચર્ચા નથી કરતા. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ NaHSO3 સાથેની પ્રક્રિયા છે. NaHSO3 સાથેની પ્રક્રિયામાં તમે જોઈ શકશો કે આપણી પ્રક્રિયા દરમિયાન આ જે સોડિયમ બાયસલ્ફાઇડ છે એ આ કાર્બોનિલ કાર્બન સાથે જોડી જશે અને યોગશીલ નિપજ આપશે આપણને. તો યોગશીલ નિપજમાં તમે જોઈ શકો છો કે NaHSO3ના બે ભાગ થશે, એક Na અને SO3H. SO3H ને તમે પ્રક્રિયામાં OSO2H તરીકે દર્શાવે છે, OSO2H, અને નીચે આપણે ઓક્સિજન સાથે સોડિયમ જોડી નાખ્યો છે. પછી પ્રોટોન સ્થળાંતર થશે એટલે આપણને SO3Na મળશે. શું મળશે? SO3Na અને નીચે OH બનશે. તો આપણી પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બન સાથે સોડિયમ બાયસલ્ફાઇટની જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને નિપજ તરીકે આપણા જે પણ કાર્બોનિલ સંયોજન છે એનું બાયસલ્ફાઇટ ક્ષાર મળે. શું મળશે? બાયસલ્ફાઇટ ક્ષાર. ફરી પાછું તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો ફરી પાછું આપણું જે આલ્ડિહાઇડ કે કીટોને આપણને પાછું મળે છે
એટલે ક્યારેક આ પ્રક્રિયા તો આપણે શુદ્ધિકરણ માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આલ્ડિહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા છે. શુદ્ધિકરણ માટે એટલા માટે કહેવામાં આવે છે કે તમે જોઈ શકો છો કે આપણી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કાર્બોનિલ સમૂહ છે, કાર્બોનિલ સમૂહ સાથે સોડિયમ બાયસલ્ફાઇડ જોડાયા છે અને આપણને જે નિપજ મળે છે સોડિયમ બાયસલ્ફાઇડ ક્ષાર, એનું તમે એસિડ સાથે પ્રક્રિયા કરો ફરી પાછો આપણને એસિડ પાછો મળે છે. તો આ રીતે આપણે આ પ્રક્રિયા કરી શકીએ. ત્યાર પછી આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ. આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્કોહોલ સંયોજનના ઉમેરણ વખતે આપણે ઉદ્દીપક તરીકે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ HCl આપણે લઈએ છીએ અને આ HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સૌ પહેલાં આપણે જ્યારે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી નિપજ મળે છે, જેને આપણે હેમી એસિટાલ તરીકે ઓળખીએ છીએ. હેમી એસિટાલ કે જેમાં એક OR સમૂહ જોડાયેલો હોય, ફરી આપણે આલ્કોહોલના વધારાના એક અણુ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને એસિટાલ મળે છે. એટલે આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય તો હેમી એસિટાલમાંથી એસિટાલ મળે છે. તો આ રહેલો જે શુષ્ક અથવા HCl છે એ આપણા કાર્બનની જે ઇલેક્ટ્રોન અનુરાગીતા છે એ વધારે છે અને આપણને પ્રક્રિયા દરમિયાન આ રીતે હેમી એસિટાલ અને વધારે પ્રમાણમાં આલ્કોહોલ લઈએ તો ફરી પાછું એ જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ દૂર થશે ત્યાંથી અને આપણને આલ્કોક્સી સમૂહ ત્યાં જોડાશે. એટલે આપણે એને ડાય આલ્કોક્સી સંયોજન તરીકે ઓળખીએ છીએ અથવા તેને આપણે એસિટાલ તરીકે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં કાર્બન સાથે જે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયો છે એના સ્થાને બે OR સમૂહ જોડાયા છે. જો એક OR સમૂહ જોડાય ત્યારે હેમી એસિટાલ બને, બે જોડી જાય તો એસિટાલ બને. એવી જ રીતે કીટોન સાથે ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા કરીએ આ રીતે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં, તો આપણે જે વાત કરીએ કે કાર્બનની જે ઇલેક્ટ્રોન અનુરાગીતા એ HCl ની હાજરીમાં વધે છે અને આપણો જે ઇથિલિન ગ્લાયકોલ છે એ જોડાશે એટલે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજન આપણને મળે છે. આ રીતે ચક્રિય એવું ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજન આપણને મળે છે. એવી જ રીતે આપણે ત્રીજી પ્રક્રિયા જોવાનું છે, એમાં એમોનિયા સાથેની પ્રક્રિયા અથવા એમોનિયાના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા છે. અહીંયા આપણે કીટોન અથવા કાર્બોનિલ સમૂહ સાથે એમોનિયાના વ્યુત્પન્ન જે નીચે કોષ્ટકમાં પણ આપ્યા છે ત્યાં ઝેડનું મૂલ્ય જુદું જુદું લખવાથી તમે જો ઝેડનું મૂલ્ય તરીકે આપણે NH લખીએ તો NH3 થશે, જો આપણે R લખીએ તો એમાઇન સંયોજન થશે. એમ હાઇડ્રોક્સિલ એમાઇન હાઇડ્રોજન એવા જુદા જુદા વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા અહીંયા આપણે એક સામાન્ય પ્રક્રિયા સ્વરૂપે દર્શાવી છે. જો આપણે કાર્બોનિલ સમૂહ સાથે આ રીતે એમાઇન સંયોજનની પ્રક્રિયા કરીએ તો પહેલાં યોગશીલ પ્રક્રિયા થશે. એમાં રહેલો જે હાઇડ્રોજન સિવાયનો ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ છે એ કાર્બન સાથે જોડી જશે. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે કાર્બન સાથે જોડાશે અને હાઇડ્રોજન કે જે ઋણભારિત એવા ઓક્સિજન સાથે જોડાશે. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ તો આપણી જે પ્રક્રિયા છે એમાં કાર્બન એના સાથે આ નાઇટ્રોજનવાળો ભાગ જોડાશે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજનવાળો ભાગ હાઇડ્રોજન જોડાશે એટલે આપણને મધ્યવર્તી નિપજ મળશે. આ મધ્યવર્તી નિપજને તમે અને આ મધ્યવર્તી નિપજ બનવા માટે આપણે પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે એસિડનો ઉપયોગ કરીશું. એટલે હમણાં આપણે જે વાત કરીએ એસિડની હાજરીમાં શું થશે, કાર્બન એ વધારે ધનભારી બનશે એટલે એમાં ઇલેક્ટ્રોન અનુરાગીતા વધશે એટલે જે ઋણ ભાગ છે એના તરફ આકર્ષાશે, ધન ભાગ ઓક્સિજન તરફ આકર્ષાશે. હવે જે આપણને મધ્યવર્તી નિપજ મળે છે, મધ્યવર્તી નિપજને આપણે ગરમ કરીશું એટલે નિર્જલીકરણ અથવા તો વિલોપન પ્રક્રિયા થશે. કાર્બન પરથી હાઇડ્રોક્સિલ સમૂહ નીકળી જશે અને નાઇટ્રોજન જોડેથી એક હાઇડ્રોજન નીકળી જશે. તમે જોઈ શકો છો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બની જશે, જેને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યાર પછી આપણે આ વિસ્થાપિત જે પણ ક્રિયાશીલ સમૂહો છે એ તમે ઉપયોગ કરી અને જુદા જુદા સંયોજનોનો ઉપયોગ કરી આ કોષ્ટકમાં આપી છે પ્રમાણે, જો તમે એમોનિયાનું પ્રક્રિયક તરીકે લેશો તો નિપજ તરીકે તમને ઇમાઇન સંયોજન મળશે, C(NH). એ જ રીતે તમે એમાઇન સંયોજન લેશો તો વિસ્થાપિત ઇમાઇન સંયોજન મળશે. જો એ હાઇડ્રોક્સિલ એમાઇન સંયોજન પ્રક્રિયક તરીકે લેશો તો તમને ઓક્ઝાઇમ સંયોજન મળશે. આ રીતે કોષ્ટકનો અભ્યાસ કરજો, એક એક પછી એક અહીંયા
જે વિસ્થાપિત સમૂહ ઝેડ છે એની જગ્યાએ મૂકી અને તેનો અભ્યાસ કરી શકાશે, નામ યાદ રાખી શકશું. તો આ રીતે આપણે યોગશીલ પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા જોઈ.